नमस्कार विद्यार्थी मित्रों, आगळ વધારો સ્વાધ્યાયનો પહેલો દાખલો છે। સ્વાધ્યાય નો 4.1 દાખલો, એમાં તમને એવું કીધેલું છે નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાના ક્રમ અને પ્રક્રિયાનો ક્રમ એટલે કે n અને અચળાંક વેગ અચળાંક k ના પરિણામો નક્કી કરો। એમાં પહેલું તમને આપેલું છે 3n પ્રક્રિયા છે N2O બને છે, જેનો વેગ નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે, જેનો વેગ બરાબર k બરાબર NO2 નો વર્ગ આપેલો છે, બરાબર। તો આનો તમને વેગ અભિવ્યક્તિ કરવાની કીધી છે અને એનો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો કીધો છે। તો આનો વેગ તો આપણને આપેલો છે, તો એ શરૂઆત કરી જવાબનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ બરાબર વેગ તો આપણને આપેલો જ છે k બરાબર NO2। બીજું કીધું છે પ્રક્રિયાનો ક્રમ, તો એ બીજું પ્રક્રિયાનો ક્રમ તો આપણને ખબર છે કે જે પ્રક્રિયક હોય એના ઉપર જે ઘાતાંક હોય બરોબર એ આપણો શું થઈ જાય પ્રક્રિયાનો ક્રમ। તો અહીંયા કેટલા છે? બે। બીજો કોઈ પણ પ્રક્રિયક આપેલો છે નહીં, અહીંયા પ્રક્રિયાનો વેગ શું થઈ ગયો, આપણો પ્રક્રિયાનો ક્રમ શું થઈ ગયો, બે। હવે આપણને કીધું છે વેગ અચળાંકના પરિણામ એટલે કે મૂલ્ય છે જી કેનો અચળાંક છે બરોબર એ આપણે અહીંયા શું કરવાનો છે, નક્કી કરવાનો છે। તો કેનો અચળાંક નક્કી કરવા માટે આપણે શું કરીશું, તો આપણને ખબર છે કે વેગનું સૂત્ર આપેલું છે બરોબર, અહીં લખવાનું વેગ અચળાંક અચળાંક ના પરિણામો બરાબર પરિણામો બરાબર તો અહીં સૂત્ર છે આપણી પાસે આપેલું છે કે ભાઈ વેગ બરાબર કે એન ઓ ટુ અહીં આપેલું છે બરોબર આપણને। તો હવે શું કરીશું આપણે વેગ અચળાંક કે શોધવાનું, કે બરાબર વેગ ઉપર જતું રહેશે છેદમાં NO2 નો સ્ક્વેર। હવે વેગ જે આપણને આપેલો છે તો વેગનું આપણને ખબર છે કે વેગનું શું, વેગનો એકમ શું થાય, તો વેગનો એકમ આપણને ખબર છે કે મોલ લીટર ઇન્વર્સ માઇનસ સેકન્ડ ઇન્વર્સ આનો એકમ થાય છે બરોબર, સાંદ્રતા છેદમાં સમય બરોબર, તે માટે લખેલો સમય। તો આપણી પાસે એક સૂત્ર એનો આ એકમ છે વેગનો એકમ, સાંદ્રતાનો એકમ આપણી પાસે શું છે મોલ લીટર મોલ મોલ ઇન્વર્સ મોલ છે બરોબર, સાંદ્રતાનો એકમ શું છે મોલ લીટર ઇન્વર્સ આનો એકમ છે, આનો વર્ગ કરીશું બરોબર। તો હવે અહીંયા ધ્યાન રાખો, હવે શું થશે આનું જ્યારે સાદુરૂપ આપીશ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં મોલ, કારણ કે બે વાર છે બરોબર, તો મોલનો વર્ગ લીટર સ્ક્વેર આવું થશે આપણી પાસે। તો એક મોલ કેન્સલ થઈ ગયો, એક લીટર કેન્સલ થઈ ગયું, તો બિંદુ શું અહીં આપણી પાસે એક નીચે હતો એક મોલ વહી દીધું અને કેવો વહી દીધું, આવી રીતે વહી દીધું બરોબર, અહીંયા આપણી પાસે આવી દીધું સેકન્ડ ઇન્વર્સ ના છેદમાં મોલ ની એક અને લીટર વન આટલું વહી દીધું। હવે આ છે એ ક્યાં જતું રહેશે, ઉપરની સાઈડ જતું રહેશે, તો ઉપરની સાઈડ જશે એટલે શું થઈ જશે કે ભાઈ સેકન્ડ ઇન્વર્સ તો એમના રહેશે મોલ પ્લસ છે તો એ ઉપર જશે એટલે માઇનસ થઈ જશે કે મોલ માઇનસ વન, લીટર માઇનસ છે ઉપર જશે એટલે કેવું થઈ જશે પ્લસ થઈ જશે। તો આનો જવાબ આપણો આવી જાય કે મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ અને લીટર ની વન લીટરની પાર માઇનસ
वन आपणो आ શું થઈ ગયો અહીંયા જવાબ આવી ગયો તો આ થઈ ગયો આપણો પહેલો જવાબ બરાબર જેથી કરીને આપણને કોઈ પણ જાતની તકલીફ પડી નથી અહીંયા પ્લસ છે સોરી પ્લસ નું પ્લસ એમ નું બરાબર તો આપણો આ આવી ગયો પહેલાનો જવાબ નો ખબર પડી આમ માત્ર ને માત્ર આપણે શું મેળા છે જી એસ એકમ હતા વેગ નો એકમ વેગ કોને કહેવાય વેગ સાંદ્રતા એટલે તેમ માટે લાગેલો સમય કે મોલ ના લી સાંદ્રતાના છેદમાં સમય તો એનો સેન સાંદ્રતા મોલ પર લીટર માં હોય તો એનો લીટર માં અને સેકન્ડ ઉપર જે સાંદ્રતા વેગ નો એકમ સાંદ્રતા અને તેમ માટે લાગેલો સમય સાંદ્રતા નો એકમ મોલ પ્રતિ લીટર સેકન્ડ ઉપર જતું રહેશે બરોબર સેકન્ડ ઉપર જતું રહેશે તો મોલ સેકન્ડ ઇન્વર્સ લીટર નીચે આવતો એ પણ ઉપર જતું રહેશે એટલે લીટર આવી રીતે આપણે સાંદ્રતાનો એકમ નક્કી કરી શકીએ છીએ તો આ સાંદ્રતાનો એકમ મૂકી દીધો એના છેદમાં છેલ્લે એનું પ્રક્રિયક છે તો પ્રક્રિયકની સાંદ્રતા તો પ્રક્રિયકની સાંદ્રતાનો એકમ શું થાય મોલ લીટર ઇન્વર્સ બરોબર તો અહીંયા સ્ક્વેર છે એનો તો એના માટેનો વર્ગ કર્યો તો એનો થઈ ગયો હવે આપણને ખબર કઈ છે બીજી વસ્તુ આના ઉપરથી પણ આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયો પ્રક્રિયાનો ક્રમ આવી ગયો બે તો આના ઉપરથી પણ આપણે પ્રક્રિયાનો ક્રમ જાણી શકીએ છીએ તો આપણને બધાને ખબર છે કે મેં તમને જ્યારે કીધું કોઈ પણ પ્રક્રિયા ક્રમ આપણે જાણતા હોય તો એનો વેગ અચળાંક એટલે કે વેગ અચળાંકનું પરિણામ જાણવું હોય એટલે કે નું એકમ જાણવું હોય તો આપણે શોર્ટ રીટ છે આ રીતે આપણને ખબર હોય તો મોલ એકના જ એક માઇનસ એન લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ પ્રક્રિયાનો ક્રમ કેટલો આવ્યો અહીં બે આવ્યો બે માંથી એક માંથી બે જાય એટલે એક માંથી કારણ કે આ પ્રક્રિયાનો ક્રમ શું હતો બે મળ્યો તો આપણને તો મોલ નું મોલ એમના એક ઓછા બે લીટર વન સેકન્ડ બરાબર તો અહીંયા ખબર છે કે ભાઈ મોલ માઇનસ વન લીટર માઇનસ વન સેકન્ડ ઇન્વર્સ બરાબર તો આપણો શું થઈ ગયો અહીંયા પ્રક્રિયાનો ક્રમ આપણને અહીંયા મળી જશે બરાબર તો ધ્યાનથી જોઈએ કે પ્રક્રિયાનો ક્રમ આપણને શું અહીંયા મળી ગયો છે બે મળી ગયો છે બરાબર તો અહીંયા આપણે ધ્યાનથી જોઈ લઈશું હંમેશા દ્વિતીય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનો એકમ મોલ લીટર ઇન્વર્સ હોય છે હંમેશા પ્રક્રિયાનો વેગ વેગનો એકમ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ હોય છે જે આપણે અહીંયા જોઈ લીધું છે બરાબર હવે બીજું આવી રીતે જ છે બધી બધા બીજું આવેલું છે એચ ટુ ઓ ટુ પ્લસ થ્રી આઈ પ્લસ ટુ એચ પ્લસ પ્રક્રિયા થઈ ટુ એચ ટુ ઓ પ્લસ આઈ માઇનસ થ્રી આઈ થ્રી માઇનસ આ આપેલું છે જેનો વેગ આપણને પહેલેથી કહી દીધેલો છે વેગ બરાબર કે એચ ટુ ઓ ટુ અને આઈ માઇનસ બરાબર માઇનસ આઈ માઇનસ આવું આપણને કહી દીધેલું છે તો આનો આપણે વેગ તો પહેલાં લખી નાખશું તો વેગ બરાબર શું થઈ ગયો આપણું વેગ અભિવ્યક્તિ લખવી હોય તો આપણે લખી શકશું વેગ બરાબર એચ ટુ ઓ ટુ આઈ માઇનસ બરાબર પ્રક્રિયાનો ક્રમ લખીશું પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે એક્સ પ્લસ વાય બરાબર આની એક આની એક કેટલા થઈ ગયા ક્યારે શૂન્ય તો હોય મેં બરાબર પ્રક્રિયા બે પ્રક્રિયાનો ક્રમ શું થઈ ગયો બે થઈ ગયો તો હવે અહીંયા ધ્યાન રાખો વેગ વેગ અચળાંકનું અચળાંકનું પરિણામ વેગ અચળાંક અચળાંક પરિણામ બરાબર શું આવશે સૂત્ર મૂકીશું કે બરાબર વેગના છેદમાં વેગના છેદમાં શું આવશે એચ ટુ ઓ ટુ અને આઈ માઇનસ બરાબર આવી જશે તો વેગ છે આપણી પાસે શું હતો વેગ બરાબર મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ આપણી પાસે હતો સાંદ્રતા એચ ટુ ની સાંદ્રતા મોલ એક મોલ લીટર ઇન્વર્સ આઈ ની સાંદ્રતા નો એકમ મોલ લીટર ઇન્વર્સ
બરોબર તો આમાંથી 1 મોલ લિટર ઇન્વર્સ આપણે બાદ કરી નાખીશું જવાબ આપણો શું આવી જશે મોલ માઇનસ 1 લિટર પ્લસ માં આવી જશે અને સેકન્ડ ઇન્વર્સ બરોબર તો આપણો અહીંયા આ બીજાનો પણ આપણી પાસે અહીંયા જવાબ આવી ગયો જેને આપણે એકમ બનાવી ગયો તો આ શું થઈ ગયું પ્રક્રિયાનો ક્રમ કેનો બીજી વખત આવી ગયો તો આ ખાલી માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે એકમ લગાવવાનું છે તો આ બીજો આપણો સાબિત થઈ ગયો જો આપણે વેગ કહી દીધેલો છે એટલા માટે ડાયરેક્ટ આપણે પ્રક્રિયાનો ક્રમ લખી શકીએ છીએ બાકી આ નો આપ્યું તો આપણે પ્રક્રિયાનો ક્રમ ગણવો પડે તો આ પ્રક્રિયાનો ક્રમ શું થશે જો નો આપેલું હોય તો ની વાત છે બરોબર તો પ્રક્રિયાનો ક્રમ એક એ આપણને કન્ડિશન આપેલી હશે બરોબર એના ઉપરથી આપણે મેં તમને કીધું હતું આ જે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવી છે આખો કેવો છે પ્રેક્ટિકલી લીધેલી છે કેવો છે પ્રેક્ટિકલ રીતે શોધવી છે બરોબર હવે તમને આની આણ્વિકતા કેટલી હોય તો કેટલી આવે આણ્વિકતા કેટલી આવશે આની 1, 4 અને 2 6 તો આની આણ્વિકતા કેટલી થાય 6 થાય બરોબર આણ્વિકતા ક્યારે શૂન્ય હોય નહીં પરંતુ પ્રક્રિયાનો ક્રમ છે એ શૂન્ય હોઈ શકે બરોબર તો આટલી વસ્તુ ક્લિયર ત્યારબાદ ત્રીજું ત્રીજું છે CH3 હવે અહીંયા નળ જો થોડું ઇમ્પોર્ટન્ટ છે નહીં ફાવે તો કેવું આવશે CH4 પ્લસ કવર પ્રક્રિયાનો વેગ તમને આપી દીધો છે K બરાબર વેગ બરાબર K T/2 બરાબર આપી દીધો છે તો વેગ બરાબર શું થઈ ગયું વેગની અભિવ્યક્તિ હવે શું ક્યારે કહે છે વેગ બરાબર કે CH3CHO 3/2 પ્રક્રિયાનો ક્રમ શું થશે હવે કેટલો થાય 3/2 પ્રક્રિયાનો ક્રમ પણ શું થઈ ગયો 3/2 બરાબર કારણ કે બીજું કશું છે નહીં બરાબર તો વેગની અભિવ્યક્તિ પર શું વેગ અચળાંકની વેગ અચળાંક પરિણામો વેગ અચળાંક પરિણામોમાં શું આવશે કે બરાબર વેગ ના છેદમાં CH3CHO 3/2 બરાબર વેગનો એકમ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છેદમાં હવે અહીં ધ્યાન રાખજો મોલ લિટર ઇન્વર્સ 3/2 હવે અહીંયા આ 3/2 છે આ 1 છે તો ઉપર લઈ જશું આપણે આને મોલ આ તો ઉપર તો એક જ છે મોલ લિટર 1 3 આ 1 છે ઉપર જશે એટલે આ માઇનસ થઈ જશે એટલે 1 - 3/2 બરાબર 1 - 3/2 સેકન્ડ ઇન્વર્સ જ્યારે આ રીતે કરશું ત્યારે જવાબ આવશે મોલ લિટર ઇન્વર્સ લસા લેશું 2 - 3/2 સેકન્ડ ઇન્વર્સ જવાબ આવશે મોલ લિટર ઇન્વર્સ 1/2 મોટાની નિશાની આવશે બરાબર સેકન્ડ ઇન્વર્સ મોલ -1/2 લિટર બરાબર આનું પણ થઈ જશે +1/2 અને સેકન્ડ ઇન્વર્સ તો આપણો આ પણ આપણી પાસે આનો એક જવાબ આવી ગયો બરાબર ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં બરાબર તો આપણું આ જવાબ આવી ગયો બરાબર અને પ્રક્રિયા એક 3/2 છે બરાબર ખ્યાલ આવી ગયો હવે આગળ છે ચોથું એ તમારી એક જાતે કરો તો વધારે સારી વાત રહેશે જેથી કરીને તમને છે એ સમજવામાં શું રહેશે સરળ રહેશે હવે આ તમને શીખવાડી દઉં આ એક માઇનસ છે આગળ તો અહીંયા માઇનસ આવશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ થઈ ગયું અને સેકન્ડ ઇન્વર્સ જેથી કરીને તમને સમજવું સહેલું પડશે બરાબર તો આ એક ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં હવે આગળ ચોથું છે અને છેલ્લું CH C2H5Cl C2H5 HCl
તમારે જાતે કરવાનું છે તમારે. HCL વેગ તમને આપી દીધેલો છે, વેગ બરાબર કે C2H5Cl. ઉપરથી તમને ખ્યાલ આવી જાય વેગ લખી નાખો. પ્રક્રિયાનો ક્રમ શું થશે? એક છે એક બરાબર, સૂત્રમાં કિંમત મૂકો, વેગને સૂત્રનો કેના સૂત્રનો કરતા વેગનું સાંદ્રતાનો એકમ મૂકો. જે આવશે જવાબ તમારો છેલ્લો જવાબ આવશે, સેકન્ડ ઇન્વર્સ છેલ્લો જવાબમાં, સેકન્ડ ઇન્વર્સ છે એ તમારો જવાબ અહીંયા આવશે બરાબર. જેથી કંઈ તમને સમજવું છે બરાબર છે, કારણ કે આ સાંદ્રતા એક છે તો આવી ત્યાં આવશે છેલ્લે. વેગનું એક મોલ મોલ લીટર ઇન્વર્સ, મોલ લીટર ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ, મોલ મોલ જતું રહેશે, સેકન્ડ ઇન્વર્સ એક જ બનશે. તમારો જવાબ અહીં સેકન્ડ ઇન્વર્સ. અને સેકન્ડ ઇન્વર્સ છે એ કઈ ક્રમ પ્રક્રિયાનો ક્રમ છે? પ્રથમ ક્રમ, પ્રથમ ક્રમની જે પ્રક્રિયા આવે છે પ્રક્રિયા, એના બે પછા કેનું આ એકમ છે, તો એ તમારો અહીંયા જવાબ આવી ગયો બરોબર. તો આટલું એક જોઈ લીધો. આગળ પછી બીજો ચોથો દાખલો તમને આગળના જેવી થિયરી થશે એવી રીતે હું તમને શીખવાડી દઈશ. ધન્યવાદ.